Morning. એક નાનકડી વાતથી દિવસની શરૂઆત કરી રહ્યો છું. સ્ટોરી છે પૂજાની. પૂજા આજે બહુ જ ઉતાવળમાં હતી. એને રેલવે સ્ટેશન પહોંચવામાં લેટ થઈ ગયેલું. ગમે તેમ કરીને ફટાફટ સ્ટેશન પહોંચી ત્યારે ખબર પડી કે લે ટ્રેન તો લેટ છે, અડધો કલાકની વાર છે. એટલે એ બેઠી બાંકડા પર. એને પોતાની ટેક્સ્ટબુક કાઢી બેગમાંથી અને વાંચવાનું શરૂ કર્યું. હવે સવારે ઉતાવળમાં એ જયારે નીકળેલી ત્યારે ચા નાસ્તો કરવાનો ટાઈમ નહોતો રહ્યો. એટલે એને બિસ્કિટ યાદ આવે કે પર્સમાં તો બિસ્કિટનું પેકેટ પડ્યું છે ને. એટલે એને વાંચતા વાંચતા બિસ્કિટનું પેકેટ કાઢ્યું ને એમાંથી બિસ્કિટ લઈને ખાવાનું શરૂ કર્યું. પણ થોડી વારમાં તો એ આખી વાંચવામાં મશગુલ થઈ ગઈ, એકદમ એનગ્રોસ્ડ. પછી એને રિયલાઇઝ થયું કે આ બાજુમાં એક દાદા બેઠા છે અને દાદા પણ ધીમે ધીમે બિસ્કિટ ખાય છે. જેવું પૂજા એક બિસ્કિટ હાથમાં લે એટલે તરત દાદા પણ એક બિસ્કિટ લઈને ખાય. એક પછી એ કે દાદા પણ પૂજાની સાથે બિસ્કિટ ખાઈ ગયા છે. હવે પેકેટમાં જેને છેલ્લું બિસ્કિટ બાકી હતું એટલે પૂજાએ રાહ જોઈ કે જોઈએ દાદા છેલ્લું બિસ્કિટ પતાવી દે છે કે શું કરે છે. અને દાદાએ લીધું અને અડધું તોડીને પૂજાને આપ્યું, અડધું પોતે ખાઈ ગયા. એટલે પૂજાને એટલો ગુસ્સો આવ્યો કે લિમિટ હોય યાર, આ દાદા તો ખરા છે, આ તો ઉંમરનું માન રાખ્યું એટલે બાકી છેડતી કરે છે. આપણને શું ખબર એના મનમાં શું ચાલે, દાદાના મનમાં કે છેડતી કરવાની આ તો કોઈ રીત છે, મારા બિસ્કિટના પેકેટમાંથી ખાઈ ગયા અડધા અડધા. પછી ટ્રેન આવી ગઈ એટલે તરત જ પ્લેટફોર્મ પર હલચલ થઈ ને બધા પોતપોતાનો ડબ્બો શોધીને સીટમાં બેસા. એટલે પૂજા પણ પોતાની સીટ પર જઈને બેસી ગઈ. એના હાથમાં જે બુક હતી એ પછી પર્સમાં મૂકવા ગઈ અને એનું તરત ધ્યાન પડ્યું કે પર્સમાં તો એનું બિસ્કિટનું પેકેટ પડ્યું હતું અને એમાં એક જ બિસ્કિટ, પહેલું બિસ્કિટ જ ખવાયેલું, બાકી તો બધા એમને એમ હતા અકબંધ ફૂલ. એને 10-15 સેકન્ડ તો ખ્યાલ જ ના આવ્યો કે એક્ઝેક્ટલી થયું શું, પેલું પેકેટ તો પતી ગયું હતું, હમણાં તો પેકેટ પતાવી દીધેલું. પછી એને રિયલાઇઝ થયું કે અચ્છા ઓ, પેલું બિસ્કિટનું પેકેટ જેમાંથી બિસ્કિટ ખાતી હતી એ તો દાદાનું હતું, પૂજા એમાંથી ખાતી હતી એ તો દાદાનું હતું, દાદા પોતાનું પેકેટ ખાતા હતા અને આનું વાંચવામાં ને વાંચવામાં ધ્યાન જ નહોતું અને એ દાદાનું બિસ્કિટ ખાઈ ગઈ, પેલું છેલ્લું અડધું તો એમણે સામેથી આપ્યું હતું. એને એટલું બધું ગિલ્ટી ફીલ થયું, એને એમ થયું કે સોરી કહી આવું ને તરત જ ટ્રેન ઉપડી. હવે શોધે ક્યાં દાદાને. ઘણી વાર છે ને મોડું થઈ જતું હોય છે સોરી કહેવામાં. તમારે કહેવું હોય પણ સામેવાળી વ્યક્તિ હાજર જ ના હોય તો, તમારે સોરી કહેવું છે પણ સામેવાળી વ્યક્તિ છે જ નહીં તો, આ મોડું ન થાય એનો રિમાઇન્ડર તહેવાર છે સંવત્સરી. સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ કર્યા પછી મિચ્છામી દુકડમ કહેવાતું હોય છે, હું તમને પહેલા કહી દઉં છું. પણ મૂળ મુદ્દાની વાત એ છે કે સોરી કહેવામાં મોડું ના કરવું. 7:16 થઈ રહી છે. મિર્ચી 98.3, 25 ઓગસ્ટ 2017, શુક્રવારની સવાર. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.